ગુડ મોર્નિંગ. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર યુનિટ નંબર 3 નાણું અને ફુગાવો. આપણે આગળના લેક્ચરની અંદર સાટા પ્રથાનો અર્થ અને મર્યાદા જોઈ ગયા છે. હવે આપણે જોઈએ નાણાંનો ઉદ્ભવ કેવી રીતે થયો અને વિકાસ કેવી રીતે થયો. હવે એની અંદર જોઈએ તો વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે આપણે વિનિમયને સરળ બનાવવા માટે એક માપદંડ છે એ નક્કી કરેલું હતું અને એ માપદંડ હતું પશુ. ભારતમાં ખાસ કરીને ગાય છે એને ધન સ્વરૂપે જોવામાં આવતી હતી. હવે એમાં કેવું હતું કે વર્તમાન સમય અંદર તમે અથવા તો ખેડૂતો છે એ અનાજનું ઉત્પાદન કરીને પોતાના વપરાશ માટેનું અનાજ રાખતા અને બાકીનું અનાજ વેચીને તેના બદલામાં એ જુદી જુદી વસ્તુ ખરીદતા અને એવી જ રીતે અનાજ પાછું મેળવવા માટે પોતાના પશુ વેચી પોતાનું અનાજ છે એ પાછું મેળવી શકતા હતા. આમ પશુઓનો છે એ વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ થતો. ખાસ કરીને ગાય ભેંસ ઘોડા જેવા ઉપયોગી પશુઓ છે એનો વિનિમયનો માધ્યમ અથવા તો મૂલ્યનું સંગ્રાહક બનતું. હવે વિનિમયના માધ્યમ તરીકે પશુ છે એમની પણ એક મર્યાદા ઉદ્ભવેલ. પશુ બીમાર પડે છે અને લાંબા સમય સુધી તેને સાચવી શકતા નથી અને અમુક હદ સુધી આપણે પશુ છે એને સાચવી શકવી એની જાળવણી કરી શકીએ છીએ. તો આ પશુને વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગમાં લેવામાં અનેક મુશ્કેલીઓ છે એ સર્જાતી હતી. તો પશુઓનું વિનિમયના માધ્યમ તરીકે અંત આવ્યો અને રાજાશાહી જ્યારે હતી ત્યારે પથ્થરોનો ઉપયોગ થતો હતો. કિંમતી પથ્થરોની અંદર ખાસ કરીને અકીક જેવા પથ્થરો છે એના દ્વારા આપણે વિનિમય છે એ શરૂ કર્યો. રાજધાની અને નગરોની અંદર પોતાના સિમ્બોલ પ્રમાણેના સિક્કાઓ છે એ બનાવવામાં આવતા, પરંતુ આ સિક્કા છે એ અમુક વિસ્તાર સુધી અથવા તો અમુક રાજ્ય સુધી જ મર્યાદિત હતા. હવે એ રાજ્ય બહાર તમારે કોઈ પણ વ્યવહાર કરવો હોય તો એવા કિંમતી પથ્થરો કે સિક્કાઓ છે એનો ઉપયોગ થતો નહોતો. હવે લોકશાહીનો ઉદ્ભવ થયો, ધીમે ધીમે ઔદ્યોગિકરણ છે એ અમલમાં આવ્યું અને આધુનિક જગત છે એનું સર્જન થયું ત્યારે એક એવું સ્વરૂપ એક એવું વસ્તુની જરૂર પડી કે જેનું સૌ લોકો છે એ સ્વીકાર કરી શકે, સર્વસ્વીકૃત કરી શકે એ માટે નાણું છે એ ઉદ્ભવમાં આવ્યું. કેન્દ્રની સત્તાના પીઠબળથી આપણે નાણાંને સર્વસામાન્ય સ્વીકૃતિ આપી અને વિનિમયના માધ્યમ તરીકે એનો ઉપયોગ છે એ કરવા લાગ્યા. બેન્કિંગ વ્યવસાયના વિકાસ માટે અને મૂલ્યના સંગ્રાહક તથા સ્થળાંતરને ઝડપી અને સરળ બનાવવા માટે નાણું છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. નાણાં દ્વારા તમે કોઈ પણ વસ્તુ છે કોઈ પણ સ્થળે કોઈ પણ સંશય કે વિશેષ તપાસ કર્યા વગર તમે નાણું છે એના દ્વારા વસ્તુ ખરીદી શકો છો અથવા તો કોઈ વસ્તુ તમારે વહેંચવી હોય તો તમે એ નાણાં દ્વારા એ વસ્તુને વહેંચી પણ શકો છો. આમ સાટા પ્રથાનો અંત આવ્યો અને નાણાંનો ઉદ્ભવ થયેલો છે. નાણું છે એ સર્વસ્વીકૃત હોવું જોઈએ, એટલે કે પૂરા વિશ્વએ સ્વીકારેલું હોવું જોઈએ. હવે આના પછી નાણાંનો અર્થ અને નાણાંના કાર્ય શું છે એ આપણે આવતા લેક્ચરમાં જોશું.